સુરત જિલ્લાના વહીવટીતંત્રને પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ધમધમતા બાયોડીઝલ પંપ પર સકંજો કસતા કેમિકલ માફિયા હવે હરતો ફરતો પંપ લઈને ખુલ્લેઆમ બાયોડીઝલનું વેચાણ કરતા નજરે ચડી રહ્યા છે. પલસાણા અને કામરી તાલુકાના જાહેર માર્ગો પર આવેલા ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સની ઓફિસો તેમજ હોટલના પાર્કિંગ પર માફિયાઓ ટેમ્પોમાં ટાંકી મૂકી હરતો ફરતો બાયોડીઝલનો પંપ બનાવી ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યા છે. આ અંગે મામલતદાર અને પોલીસ દ્વારા ધનિષ્ઠ ચેકિંગ કરી આ ગેરકાયદેસરના કારોબારને ધામવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.